તો બીજી તરફ ધૂળેટીના દિવસે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં ચાણોદ પાસે નર્મદા નદીમાં પાદરા અને વડોદરાના એમ બંને યુવાનો નર્મદામાં નાહવા પડ્યા હતા અને આગળ જતા ઊંડા પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા બંને યુવાનો ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ હતી. ધૂળેટીના દિવસે ગોઝારી દુર્ઘટના ઘટી હતી, જેમાં રજા માણવા ચાણોદ પોઈચા નર્મદા નદી પર પ્રવાસીઓનો ભારે ઘસારો હતો. અગમચેતીના ભાગરૂપે રાજપીપળા પોલીસે અને ફાયરની ટીમ સવારથી ત્યાં સ્ટેન્ડબાય હતી અને તમામને સૂચના આપવા છતાં કેટલાક લોકો નર્મદામાં સ્નાન કરવા ગયા હતા, જેમાં વડોદરાના પાદરાના ભરત સુરેશ ગાંધી અને અમિત ઘનશ્યામ ગાંધી પણ પરિવાર સાથે પાદરાથી ચાણોદ આવ્યા હોવાથી બંને યુવાનો નર્મદાના પોલીસની પાબંદી હોવા છતાં નાહવા પડ્યા હતા અને આગળ જતા ઊંડા પાણીમાં બંને યુવાનો નર્મદામાં ડૂબી જતા રાજપીપળાથી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ બાદ એક કલાકની ભારે મહેનતને અંતે બંનેના મૃતદેહો બહાર કાઢી રાજપીપળા સિવિલ મોકલ્યા હતા, જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરી રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા.